મિંકુ વાંદરો જાસૂસ. એક જંગલમાં બધા પ્રાણીઓ હળી મળીને રહેતા હતા. જંગલનો રાજા લાયન ખૂબ જ દયાળુ હતો. જંગલના બધા જાનવર પોતાના રાજાથી ખૂબ જ ખુશ રહેતા હતા. લાયન નાના મોટા જાનવરો વચ્ચે કોઈ ફરક ન કરતો હતો. તેના માટે બધા જાનવરો એક સમાન હતા. પણ કેટલાક સમયથી જંગલના બધા જાનવરોને કંઈક બાબતે ખૂબ જ ડર લાગતો હતો, કારણ કે જાનવરો રહસ્યમય રીતે ગાયબ થતા હતા. જંગલનો રાજા લાયન આ બાબતે ખૂબ જ હેરાન પરેશાન રહેતો. અનેક પ્રયત્નો કરવા છતાં પણ તે એ વાત જાણી શકતો ન હતો કે જંગલના જાનવરો આખરે ગાયબ ક્યાં થાય છે. દરરોજ કોઈ ને કોઈ પ્રાણી લાયનની સામે પોતાના સંબંધી ગાયબ થવાના સમાચાર આપતું હતું, અને આ કારણથી જ જંગલના રાજા લાયને જંગલના બધા જાનવરોની મીટિંગ બોલાવી હતી. આપણા સુંદર જંગલમાં કેટલાક દિવસોથી આપણા જ મિત્રો બહુ જ રહસ્યમય રીતે ગાયબ થાય છે, અને આજે પણ થયા છે. હજુ પણ ખબર નથી પડી રહી કે આ બધું થાય છે તો કેવી રીતે. હું ઈચ્છું છું કે તમારામાંથી જે પણ સમજદાર હોય તે મને સલાહ આપે કે આગળ શું કરવામાં આવે. આ સાંભળીને બ્લેન્કી બોલી, જંગલમાં બધાએ બહુ જ પ્રયત્નો કર્યા તે શોધવાના, પણ કાંઈ જ ખબર ના પડી. મને લાગે છે બધાએ પોતાના નસીબ ઉપર વિશ્વાસ કરીને બેસી જવું જોઈએ. એવું જ લાગે છે આ કામ જરૂર કોઈ ભૂત પ્રયત્નો છે. મેં અહીંયા બધાને મને સલાહ આપવા માટે બોલાવ્યા છે, પણ તું તો નિર્ણય સંભળાવવા લાગી. બકવાસ વિચારોને પોતાની પાસે રાખ. લાયનની વાત સાંભળીને બ્લેન્કી એક જગ્યાએ બેસી ગઈ. બ્લેન્કીની વાત મિંકુને જરા પણ ન ગમી. મિંકુ એક તોફાની વાંદરો હતો જે મોટી મોટી ડિંગો હાંકતો હતો. ખબર નહીં તે વખતે મિંકુને શું સૂઝ્યું કે તે જોરથી બોલ્યો, મને લાગે છે આ કોઈ ભૂત પ્રયત્નનું કામ નથી, કંઈક બીજું ચક્કર છે. તમે મને 2 દિવસનો સમય આપો, હું 2 દિવસની અંદર તમારી સામે તને લાવીને મૂકી દઈશ અને દોષીને ઉઘાડો પાડી દઈશ. જો તું આવું કરવામાં સફળ થઈ જઈશ ને મિંકુ, તો તું મારી રાજ્યસભાનો સૌથી મુખ્ય માણસ હોઈશ, અને જમણો હાથ પણ. તો નક્કી થયું, બધા 2 દિવસ પછી અહીંયા ભેગા થશે. અને મીટિંગ પૂરી થઈ. મિંકુ ઝાડ પર ચઢીને વિચારતો હતો કે તેણે લાયનની સામે મોટી મોટી વાતો તો કરી નાખી, પણ તે આ રહસ્યનો પર્દાફાશ કેવી રીતે કરશે. અપમાન થઈ જશે. ત્યાં જ મિંકુના મગજમાં એક યુક્તિ આવી. તેણે ચિંકીને કહ્યું કે તું મારી મદદ કેમ નથી કરતી? તું તો આખો દિવસ જંગલમાં ઉડતી રહે છે, તું આ સમસ્યાની ખબર લાવી શકે છે. તને શું લાગે છે પાગલ? શું મેં આ વાતને શોધવા માટે પ્રયત્ન નથી કર્યો? મેં બહુ જ પ્રયત્ન કર્યો મિંકુ, પણ લાખ પ્રયત્નો પછી પણ હું કંઈ જ ના શોધી શકી. મિંકુ અને ચિંકીની વાતો વાઈટી અને હેરી સાંભળતા હતા. વાઈટી અને હેરી ખૂબ જ સારા મિત્રો છે. તે બંને હંમેશા સાથે જ રહેતા હતા. તે બંને તો હસી પડ્યા. તે બંનેને હસતા જોઈને મિંકુ વાંદરો ખૂબ જ ગુસ્સેથી તેમની સામે જોઈને બોલે છે, છુપાઈને સાંભળવાની તમારી આદત હજુ ગઈ નથી. છેલ્લે તમે આ જ રીતે કરતા હતા અને મારા હાથનો માર ખાધો હતો. હા, મને યાદ છે. તે અમને બંનેને પીટ્યા હતા, પણ 2 દિવસ પછી જ્યારે જંગલનો રાજા લાયન તને પીટશે ત્યારે અમે બધા હસીશું. વાઈટીની વાત સાંભળીને ચિંકી ગંભીર થતા બોલી, ચિંકીની વાત સાંભળીને વાઈટી અને હેરી બંને જણા ચૂપ થઈ ગયા. પછી મિંકુએ તેમને કહ્યું કે જુઓ, હું કઈ તમારો દુશ્મન નથી. મેં મારું વર્ચસ્વ જતાવવા માટે આવું કર્યું, પણ હવે મને ખરેખર લાગે છે કે મારે આ જાણવું જોઈએ, અને મને લાગે છે કે તમારે મારો સાથ આપવો જોઈએ, નહીં તો આગલો શિકાર આપણા 4માંથી કોઈ પણ એક હશે. મિંકુની વાત સાંભળીને વાઈટી અને હેરી ગંભીર થઈ ગયા. હેરીએ વાઈટી સામે જોયું અને બોલ્યો,
મિંકુ સાચું કહે છે વાઈટી, ક્યાંક એવું ના થાય કે આપણે બંને જણા પણ રહસ્યમય રીતે ક્યાંક ગાયબ થઈ જઈએ. આપણે મિંકુની મદદ કરવી જોઈએ અને સાચું શું છે શોધવું જોઈએ. સારું, અમે તને મદદ કરીશું, પણ અમે મદદ કરીએ કેવી રીતે? વાઈટીની વાત સાંભળીને મિંકુ વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો કે આપણે સૌથી પહેલા તે ઘરોમાં જવું જોઈએ કે જે ઘરોમાંથી જાનવરો ગાયબ થયા છે. આપણે જાણવું જોઈએ કે તેઓ ક્યારે ગાયબ થયા હતા. આજે તમારા માટે આ જ કામ છે. મિંકુની આ વાત બધાને ખૂબ ગમી અને તેઓ તે ઘરોમાં તપાસ કરવા ગયા કે જે ઘરોમાંથી જાનવરો ગાયબ થઈ ગયા હતા. તે ત્રણે જણા સાંજ સુધી તપાસ કરતા રહ્યા અને સાંજ પડી ત્યારે તેઓ મિંકુ પાસે આવ્યા. હું તો તમારી જ રાહ જોઈ રહ્યો હતો. મિંકુએ બધા પાસેથી સમાચાર માંગ્યા. અમે લગભગ દરેક ઘરોમાં જઈને તપાસ કરી. મેં પણ બધા ઘરે જઈને વાત કરી. બધા પ્રાણીઓ પાઉચ દુખી છે અને ઘણા પ્રાણીઓ તો જંગલ છોડીને જવાની તૈયારી પણ કરી રહ્યા છે. મિંકુએ જોયું કે હેરી કંઈક ઊંડા વિચારમાં હતો. તને કંઈ જાણવા મળ્યું? મેં પણ બધા ઘરોમાં જઈને તપાસ કરી, પણ મને એક વાત ખૂબ જ અલગ લાગી. કઈ વાત? જે પણ જાનવર ગાયબ થયા તેમને બ્લેન્કી પાસે છેલ્લે જોવામાં આવ્યા. મિંકુ કંઈક વિચારીને બોલ્યો કે એનો મતલબ છે કે બ્લેન્કી કંઈ ને કંઈ તો જાણે છે. આજનો દિવસ તો ખતમ થયો, કાલે આપણે છુપાઈને બ્લેન્કી ઉપર નજર રાખવી જોઈએ. આ માટે હું પણ તમારી સાથે આવીશ. બીજા દિવસે મિંકુ અને તેના સાથીઓ બ્લેન્કીનો પીછો કરવા લાગ્યા. બધાએ જોયું કે બ્લેન્કી જંગલની પેલી બાજુ જઈ રહી હતી, જ્યાં જાનવરોને જવાની મનાઈ હતી. બધા ખૂબ જ સાવધાનીથી બ્લેન્કીનો પીછો કરતા હતા. બધાએ જોયું કે બ્લેન્કી એક ઝાડ નીચે આવીને રોકાઈ ગઈ અને અજીબ અજીબ અવાજો નીકળવા લાગી. ત્યાં તો અચાનક ઝાડ પરથી એક શિકારી કૂદીને નીચે આવ્યો અને તેણે બ્લેન્કીને કહ્યું કે ત્રણ દિવસ થયા તે વાયદો કર્યો હતો કે તું દરરોજ મને શિકાર લાવીને આપીશ અને બદલામાં હું તને પાકેલું માંસ આપીશ. બસ આજની વાત છે અને મેં તને કહ્યું હતું કે જંગલના રાજા અને બધા પ્રાણીઓ તે રહસ્ય શોધવા માટે પાછળ લાગ્યા છે. મને ડર છે કે મારું રહસ્ય ખુલી ના જાય. સારું, પણ એક જ દિવસ બ્લેન્કી, પછી આપણી ડીલ ખતમ. આલે પાકેલું માંસ. બ્લેન્કી પાકેલું માંસ ચટાકા દઈને ખાવા લાગી. મિંકુ અને તેના સાથીઓને હવે બધી વાત ખબર પડી ગઈ. બીજા દિવસે લાયન સાથેની મીટિંગમાં મિંકુ ખૂબ જ નીડર બનીને ગયો. તો પછી તે શું તપાસ કરી મિંકુ? મહારાજ, ગુનેગાર આપણામાંથી એક છે અને તે અહીંયા હાજર છે. તેણે પાકેલા માંસની લાલચમાં શહેરથી આવેલા શિકારીઓ સાથે ડીલ કરી છે. તે બીજું કોઈ નથી પણ બ્લેન્કી છે. મેં અને મારા સાથીઓએ અમારી આંખે જોયું છે. મિંકુની વાત સાંભળીને બ્લેન્કી તો ગભરાઈ જ ગઈ. તે તો ભાગવા માંડી, પણ લાયને તેને પકડવાનો આદેશ આપ્યો. થોડી જ વારમાં બ્લેન્કીને પકડી લેવામાં આવી. તારું ભાગવાનું આ વાતનો પુરાવો છે કે તું જ દોષી છે? થોડા ખાવા માટે તે તારા જંગલ સાથે નમક હરામી કરી, ઘણા જાનવરોને ફોસલાવીને તે શિકારીઓ પાસે લઈ ગઈ. ખબર નહીં તે શિકારીઓએ તેમની સાથે શું કર્યું હશે. તને જીવતા રહેવાનો કોઈ હક નથી. અને પછી લાયને બ્લેન્કીને ચીરી ફાડી નાખી. અને પછી બધા જાનવર મિંકુએ આપેલા સરનામે પહોંચી ગયા કે જ્યાં શિકારીઓ હતા. લાયન અને જાનવરોએ સાથે મળીને શિકારીઓને મારી નાખ્યા. ત્યાર પછી જંગલમાં કોઈ રહસ્યમય ઘટના નથી બની.